તો ગુજરાતમાં વિકાસની વાતો તો બહુ થાય છે, પરંતુ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો હજુ પણ વિકાસથી વંચિત છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી પાણેથા ઇન્દોરને જોડતો માર્ગ એટલી હદે બિસ્માર બન્યો છે કે ગામના કોઈ કુવારા યુવકને છોકરી આપવા તૈયાર નથી. આની પાછળનું કારણ છે આ બિસ્માર રોડ. માર્ગ પર મસમોટા 4-5 ફૂટ ઊંડા ખાડા અને ઉબડખાબડ આખો માર્ગ, ગાડી ચલાવવાને લાયક પણ નથી રહ્યો. તો આ રોડને કારણે રસ્તાની હાલત ઉમલ્લાથી વેરુગામ સુધી 22 કિલોમીટર છે, એની અંદર અમુક જગ્યાએ તો 3.5-4-5 ફૂટ સુધીના ખાડા છે. ફોર વ્હીલ લઈને કોઈ નીકળી શકતું નથી, ટુ વ્હીલ પર જાય છે, અને અમે લોકો ટુ વ્હીલર પર ખેતરોના રસ્તા, નહેરના રસ્તા પરથી અમે બહાર નીકળીએ છીએ એવી પરિસ્થિતિ છે. અમે રજૂઆત અમારે અમારા ગામજનોએ બધાએ ખાસી બધી વાર કરી, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અમે વાતો વર્ષોથી કરીએ છીએ, વર્ષોથી ખરાબ જ છે રસ્તો અમારો, બને છે ને તૂટી જાય છે, અને આ વર્ષે તો બહુ વધારે ખરાબ છે. અને રજૂઆત અમે બધાએ બહુ કરી, અમારા જે અંદરના ગામના બધા યુવા છોકરાઓએ બધાએ રજૂઆત કરી છે, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તો આ રોડને કારણે લોકોની એવી માઠી દશા બેઠી છે કે ખેતરમાં પાક તૈયાર થઈ જાય અને તેને મંડી સુધી લઈ જવો હોય તો વાહન માલિકો ડબલ ભાડું માંગે છે. ગામ લોકોનું કહેવું છે કે વારંવાર રજૂઆત છતાં પણ તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી. એસટી બસ કે 108 ઇમરજન્સીની સેવા પણ નથી મળતી. ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી લઈને પાણેથા અને વેલુગામને જોડતો જે માર્ગ બિસ્માર છે, તે માર્ગની અંદર અત્યારે અમે આ ગાડીની અંદર આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આખી ગાડી જે છે તે જાણે કે કોઈ માર્ગ ઉપર નહીં પરંતુ પાણીની અંદર ચાલતી હોય, અને નાવડામાં સવાર થઈને અમે અહીંયાથી પસાર થતા હોય તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ આ રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અનેક ગ્રામ્ય વિસ્તારો આ રસ્તાને જોડતા આવેલા છે, પરંતુ જે પ્રકારે આ રસ્તા છે, રસ્તાની એવી ખસ્તા હાલત છે જેના કારણે અનેક એવા લોકો છે તે લોકો આ રસ્તાનો ઉપયોગ કરી નથી શકતા, કારણ કે ઇમરજન્સી સેવા હોય કે એસટી બસની સેવા હોય, તમામ સેવાઓ આ રસ્તાના કારણે અહીંયાના લોકોને નથી મળતી. 15-20 ગ્રામ્ય વિસ્તારો અહીંયા આવેલા છે, 40-50 હજાર જેટલા લોકોની આ ગ્રામ્ય વિસ્તારમાં વસ્તી છે, પરંતુ આપ જોઈ શકો છો જે પ્રકારે આ રસ્તાઓ જે છે તે ફોર વ્હીલર તો દૂરની વાત, મોટરસાયકલ પર ચાલેલા તે પ્રકારની સ્થિતિ નિર્માણ થયું છે. ખાસ કરીને અનેક એવા ગ્રામ્ય વિસ્તારોના લોકો અહીંયાથી પસાર થતા હોય છે, પરંતુ એક જ વાર આવીને અનેક એવા ગ્રામ્ય વિસ્તારના લોકો હોય છે તે બીજી વાર ગામડાઓની મુલાકાત ના લેતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલ તો લોકો એક જ માંગ કરી રહ્યા છે, વહેલી તકે આ ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ તંત્ર દ્વારા બનાવવામાં આવે, કે આ પ્રકારના રસ્તાઓ લોકો માટે માથાના દુખાવા સમાન બન્યા છે. 15-20 કિલોમીટરનો વિસ્તાર છે, પરંતુ અંદર પ્રવેશતાની સાથે જ કોઈક પણ વ્યક્તિ તોબા પોખારી ઉઠે તે પ્રકારના રસ્તા આ વિકાસશીલ ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાના પાણેથાથી ઉમલ્લા વચ્ચે જોવા મળી રહ્યા છે. હાર્દિક પટેલ, VTV ન્યૂઝ, ઝઘડિયા.